आगामी 7 दिवस राज्य में वरसाद की आगाही। 24 कलाक में भारे थी अति भारे वरसाद की आगाही। सौराष्ट्र उत्तर गुजरात में अति भारे वरसाद की आगाही। 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેશે। અરવલ્લી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। પોરબંદર જામનગર દ્વારકામાં વરસાદની આગાહી। ગીર સોમનાથ રાજકોટ ભાવનગરમાં વરસાદની આગાહી। અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। नवी मुंबई ना पनवेल विस्तार में रस्ता पर वरसादी पानी भराता लोगों ने हालाकी। भारे पानी ने लेने वाहन चालकों मुश्किली नो सामनो करवा मजबूर बन्या। उत्तर प्रदेश ना अमराहो में भारे वरसाद ने लई पूरी स्थिति नो निर्माण थयु। भारे पानी ने लई लोगों हालाकी नो सामनो करी रहा छे। અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત। 20થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। 160ની સ્પીડે જેગુઆર લઈને આવતા નબીરાએ રસ્તા પર ઉભેલા અનેકને કચડ્યા। અમદાવાદના એસજી હાઈવે પર મધરાત્રે મોતની ચીચિયારીઓ ગુંજી। જેગુઆર ચાલક નબીરા તથ્ય પટેલને રાહદરીઓએ ફટકાર્યો। અધમુવા થયેલા તથ્યને તેના બાપ પ્રજ્ઞેશ પટેલ લોકોને ધાક ધમકી કરી છોડાવ્યો। અમદાવાદમાં અકસ્માત સર્જી 9 લોકોની હત્યા કરનાર તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી। આરોપી તથ્ય પટેલ સામે હત્યાની કલમ આઈપીસી 304 સહિત 279, 337, 338 કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ। અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્યની પૂછપરછ કરાઈ। તથ્યને ડોક્ટરે ડિસ્ચાર્જની પરવાનગી આપી। તથ્યના એક્સરે સીટી સ્કેન સહિતના રિપોર્ટ નોર્મલ આવ્યા। નવનો ભોગ લેનાર તથ્ય પટેલ નંબરી તો બાપ પ્રજ્ઞેશ પટેલ 10 નંબરી। આરોપીના બાપ પ્રજ્ઞેશ પટેલ સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મ સહિતના 10થી વધુ ગંભીર ગુનાઓ। અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો કેસ। આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ। ભોગ બનનારા પરિવાર મિત્રોને ધમકી આપતા ધરપકડ કરવામાં આવી। મારી નાખવાની ધમકી આપતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ। 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના બાપ પ્રજ્ઞેશ પટેલની ડંપાસ। કહ્યું કાયદાકીય રીતે જે થતું હશે તે કરીશું। કાર અમારા ભાગીદારના નામે નોંધાયેલ છે। આરોપી તથ્યના વકીલે નિવેદન આપતા કહ્યું અકસ્માત એ અજાણતા થયેલો ગુનો છે। ગાડી ઓવર સ્પીડમાં નહોતી, રસ્તાની વચ્ચે થાર અને ડમ્પર ઊભું હતું। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્યનો વકીલ મહાઠગ કિરણ પટેલ પણ વકીલ છે। વકીલ નિસાર વૈદ આરોપી તથ્યને બચાવવા કોન્ટ્રાક્ટ લીધો હોય તેમ બચાવ કરતો જોવા મળ્યો। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સોલા સિવિલમાં ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી કહ્યું આ ખૂબ જ દુઃખદ ઘટના, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો। સંઘવીએ કહ્યું આ કેસને અતિ ગંભીર કેસ તરીકે અમે લઈ રહ્યા છીએ। બાપ બેટાએ સામાન્ય પરિવારના ઘરની ખુશી છીનવી। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતના કેસમાં ટ્રાફિક ડીસીપી સફન હસીનની પ્રતિક્રિયા। ડીસીપી સફન હસીને કહ્યું એસજી હાઈવે પર સ્પીડ મુદ્દે કાર્યવાહી ચાલુ। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર કારની અડફેટે 9ના મોતમાં 2 યુવાન સુરેન્દ્રનગરના હતા। અરમાન અને અમન અકસ્માતમાં મોતને ભેટ્યા। તિસ્તા સેતલવાડને સેશન્સ કોર્ટનો ઝટકો। તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી રિજેક્ટ કરાઈ। વોટર સિટી અમદાવાદના બેનર સાથે એમસી ઓફિસ બહાર કોંગ્રેસનો વિરોધ। વરસાદી પાણીનો નિકાલ ન થતા વિરોધ કરવામાં આવ્યો। વડોદરામાં મક્કા મદીનાના હાજીઓને રઝળવાનો વારો આવ્યો। હોટલોમાં અસુવિધા હોવાથી મધ્ય ગુજરાતના હાજીઓએ મક્કામાં હોબાળો મચાવ્યો। રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન, 2600 વિદ્યા સહાયકની ભરતી અંતિમ તબક્કામાં। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, ઓખા ગામમાં ચાલતું હતું ગેમ્બલિંગ ક્લબ। સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું મારું હૃદય દ્રવી ઉઠ્યું છે, ગુનેગારોને છોડવામાં નહીં આવે, આ અપમાન આખા દેશનું છે।
વડાપ્રધાન મોદીએ કહ્યું બધા સંસદો સાથે મળીને જનહિતના નિર્ણય લેવાશે. બધા સાથે મળી ખૂબ સારા નિર્ણયો લે, મને વિશ્વાસ છે કે તમામ પક્ષો સહયોગ કરશે.